ચલો ગુડ મોર્નિંગ. હવે અંગ્રેજીમાં આપણે બધું જ પુનરાવર્તન બે બે ત્રણ ત્રણ વાર થઈ ગયું. એબીસીડીની ખાનાપૂર્તિ, એ ઈ આઈ ઓ યુ ખાલી જગ્યા, પછી સમાન ઉચ્ચારવાળા શબ્દ અને નંબર, આ બધાનું પુનરાવર્તન બે થી ત્રણ વાર થઈ ગયું. અને ત્યાં સુધી હમણાં પરીક્ષા આવશે ત્યાં સુધી પૂછાવાનું છે. હવે ચલો ત્રીજું પાર્ટ ત્રણ, વિહિકલ્સ શું છે. ચલો પુસ્તકમાં પેજ નંબર 14 બધા જોવે. ચલો ચલો 14 નંબરનો પેજ. હવે આપણે અત્યારે પુસ્તકમાં ભૂલવાનું નથી, પહેલા બધા સ્પેલિંગ છે એ ફોર લાઈનની બુકમાં લખવાના છે. તો તમને સ્પેલિંગ આવડશે તો તમે સામે ચિત્ર છે એ ઓળખી શકશો કે આ ચિત્ર કયું છે, એનો સ્પેલિંગ છે, તો તમે લખી શકો. એટલે બધા સ્પેલિંગ પહેલાં ફોર લાઈન બુક્સમાં લખવાના છે. જેવી રીતે લખાવો એવી રીતે સરસ રીતે લખવાનું છે. જે અક્ષર જે લીટીમાં આવતો હોય એ લીટીમાં જ લખવાનું છે. પહેલાં ફોર લાઈનની બુક્સમાં ઉપર હાસ્યામાં લખો ફ્રી વિહિકલ્સ. વિહિકલ્સ એટલે શું થાય, વાહનો. શું થાય, વાહનો. અને તારીખમાં લખો અને હાસ્યામાં લખો ફ્રી વિહિકલ્સ. વિહિકલ્સ નું સ્પેલિંગ સરખો જોઈને લખજો, વી ઈ એચ આઈ સી એલ ઈ એસ. અને થ્રી થ્રી છે એ ચેપ્ટર નંબર થ્રી. આપણે વન કયું કરેલું, વન કયું છે, આલ્ફાબેટ. પછી પહેલું ચેપ્ટર આલ્ફાબેટ્સ, બીજું નંબર્સ અને ત્રીજું વિહિકલ્સ. તો ચાલો બધા ફોર લાઈન બુકમાં લખો. પહેલા સ્પેલિંગ ફરજિયાત મોઢે કરવાના છે. એટલે સામે તો તમને હાસ્યામાં આપેલા જોઈએ કે સ્પેલિંગ ચિત્ર જોઈ ચિત્ર વાહનોના નામ લખવાના બુક્સમાં આપેલા શબ્દ પરથી, પણ તો પણ મોઢે કરેલા રાખવાના. ચલો બધાને વ્યવસ્થિત લખવાનું છે સરસ અક્ષરે. જે અક્ષર જે લીટીમાં આવે એમ જ લખવાનું છે. બધા બીજી એબીસીડીના જ અક્ષરો છે. ચલો સી કે આ તો શું છે કૌંસમાં, કાર. શું કહેવાય, સી એ આર. એનું ચિત્ર દોરેલું છે કાર. તમે વ્યવસ્થિત વચ્ચે લીટી દોરીને બંને સાઈડ લખો તો પણ ચાલે. એક સ્પેલિંગ આ બાજુ અને એક સ્પેલિંગ આ બાજુ. ચલો હવે કાર પછી એનું ચિત્ર છે બસનું. તો લખો વી યુ એસ. શું થાય, બસ. બીજા બધા ચિત્રમાં નીચે જુઓ બોર્ડ એટલે હોડી એવી રીતે લખેલું છે, પણ આ શબ્દનું મીનિંગ શું થાય, સી એ આર, કાર એટલે કાર જ થાય. એટલે એકવાર લખ્યું છે કાર, બી યુ એસ બસ એટલે બસ. સરસ અક્ષરે લખજો. એટલે જ હું ફોર લાઈન દોરું છું, તમને હવે તો આવડવું જ જોઈએ, પણ તો પણ ફોર લાઈન લખું છું હું. બસ પછી શું લખ્યું, વી એ એન, વેન. વેન એટલે પણ વેન જ થાય, એટલે એક જ વાર વેન લખેલું. ચલો હવે શું લખવું છે, તો કે જી. તો જે કેમ લખવાનું, બીજી એબીસીડીમાં નીચેની ગુલાબી લીટીને અડાડી દે, જે ડબલ ઈ પી. અને બોક્સમાં લખવાનું જી પ. જી એટલે પણ જી થાય, એટલે એક જ વાર લખેલું છે. સરસ અક્ષર લખજો.
એટલે એક જ વાર લેવું છે. કયો અક્ષર કેવી રીતે લખવાનો બધાને સરસ આવડવું જોઈએ. હવે એકવાર બોલી જાઓ. ચલો સી એ આર કાર એટલે કાર, બી યુ એસ બસ એટલે બસ, વી એ એન વેન એટલે વેન, જે ડબલ ઇ પી જીપ એટલે જીપ, બી ઓ એ ટી બોટ એટલે હોડી, અને એસ એચ આઈ પી સીપ એટલે વહાણ. જે નાના સ્પેલિંગ છે એ તો મોઢે આવડવા જ જોઈએ. બીજા બધા હવે જો મોટા આવશે, બાઇસિકલ, એરપ્લેન, હેલિકોપ્ટર, એ સ્પેલિંગ તમને ન આવડે તો ઉપર બોક્સમાં તો આપેલા છે, પણ હું મોઢે શું કામ કરાવું છું કે જો તમે હેલિકોપ્ટર, એરોપ્લેન એના સ્પેલિંગ ન આવડે તો ઉપર બોક્સમાંથી જોઈને લખી નાખવાના. એટલે જેમ બને મોઢે તો કરવાના જ, પછી જો તમને ખબર ન પડે તો ઉપર બોક્સમાંથી ચિત્ર જોઈને લખવાનું. ચલો આટલા છે, છ સ્પેલિંગ પર સરસ લખો પેલા. લખવાનું ટી આર યુ સી કે
ટ્રક એટલે ટ્રક જ છે એટલે એક જ વાલી લખ્યું છે કે ટ્રક ચલો હવે ટ્રકની બાજુમાં તો બધાને જ ખબર હોય શું કહેવાય ટ્રેન તો લખો ડી આર એ આઈ એન શું કહેવાય ટ્રેન ચલો હવે તમે બધા ચલાવતા હોય શું છે બાઇસિકલ શું છે બાઇસિકલ નો સ્પેલિંગ મોટો છે તો વ્યવસ્થિત મોટો કરવાનો બી આઈ સી વાય વાય કેમ કર્યો નીચેની લીટી લઈને બી આઈ સી વાય સી એલ ઈ પછી બાઇસિકલ પણ સરખું લખવાનું જોઈને સાયકલ એટલે સાયકલ સા ય નહીં લખવાનું સા ઈ લખવાનું સાયકલ એટલે ખૂબ બધા સરસ ચાર ચાર સ્પેલિંગ જોઈ લો એક વાર એક વાર બોલી જાઓ તો ટી ઓ એન જી એ ગંગા એટલે ઘોડાગાડી ઘોડાગાડી નું ચિત્ર દોરેલું જો શું સ્પેલિંગ લખવાનું ઉપરથી ટી ઓ એન જી એ પછી ટ્રક તો ટી આર યુ સી કે ટ્રક એટલે ટ્રક બધા વાહનના નામ જ હોય વ્હીકલ્સમાં શું હોય બધા વાહનના નાના મોટા બધા જ વાહન આવે છે પછી શું છે ટ્રેન તો ટી આર એ આર એન ટ્રેન એટલે ટ્રેન પછી બાઇસિકલ બી આઈ સી વાય સી એલ ઈ બાઇસિકલ એટલે સાયકલ લખાઈ ગયા પેલા છ નામ લખાવ્યા હતા હવે ચાર લખાવ્યા છે હજુ ચાર બાકી છે ફોર લેન દોરી એટલે લખાવું જોઈએ એક પણ સ્પેલિંગ આમ તેમ નહીં થાય સરખા બધા વ્યવસ્થિત લખાય ચલો હવે કયો સ્પેલિંગ આવ્યો છે એનું ચિત્ર દોરેલું છે તો કે સ્કૂટર એનું સ્કૂટર એ Double O T E
એરપ્લેન નું ચિત્ર જોયેલું હોય તો પણ હેલિકોપ્ટર નો સ્પેલિંગ એની નીચે લખી નાખીશું.
કામ કારણ કે મોટો સ્પેલિંગ છે આવડતો નથી પણ તમારે હેલિકોપ્ટર માં એ જી યાદ રાખવાનું કે એ જી થી ચાલુ થાય છે એ જી એલ આઈ સી ઓ પી ટી આર અને એરપ્લેન માં એ આઈ થી ચાલુ થાય છે એ આઈ આર પી એલ એ એ ટી એરપ્લેન એટલે વિમાન એટલે આના હોલ્ડર સ્પેલિંગ થાય તો આખો માર્ક્સ જતો રહે એટલે શું કરવાનું એરોપ્લેન નું સ્પેલિંગ ખાલી આમ યાદ રાખવાનું કે એ આઈ થી ચાલુ થાય છે એરોપ્લેન નું ચિત્ર દોરેલું હોય એમાં જ સ્પેલિંગ લખવાનું હવે બોટ અને શિપ માં પણ એક થાય છે કે બોટ દોરેલું હોય તો ઘણા લોકો શિપ લખી નાખે તો પણ ખોટું પડે એટલે વ્યવસ્થિત ચિત્ર જોવાના ઉપર બોક્સ માં જોવાનું એક સ્પેલિંગ લખીને ઉપર ખરું કરતું જોવાનું સરસ લખી નાખો આ ચારે ચાર મોટા સ્પેલિંગ છે જોઈ લેજો પાછા પુસ્તકમાંથી ચેક કરી લેજો અને આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે.